अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। अधर्म सर्गोत्खननस्य कर्ता धर्मान्वयस्याधिक पुष्टिकर्ता सप्रियता मे खिल पाप हरत हरे स्वभक्ते सह दुखहर्ता। पुरी जेवा धामनी अंदर स्वामीनारायण मुख्य मंदिर नी अंदर बेसी छ छ दिवस थी आपणे अद्भुत दिव्य श्रीमद भागवत नी गाथानुं श्रवण करी रह्या छीए। तो प्रथम भागवत भगवानना चरणोमां कोटि कोटि वंदन। ખૂબ સુંદર રીતે પૂજ્ય જિજ્ઞેશ દાદા, જોકે ખબર નહીં, અમારો બંનેનો પરસ્પરનો જે નાતો એ અદ્ભુત પ્રેમનો નાતો છે, એને તો વક્તા વક્તાનું ઓછું બને એવું મેં સાંભળ્યું છે, અનુભવ્યું નથી, પણ ઠાકોરજી આ નાતો સદૈવ માટે એમને બની રહે એવી કૃપા વર્ષા કાયમ કરે। પૂજ્ય જિજ્ઞેશ દાદા, પૂજ્ય સંતો પાર્ષદો, સંગીતની અંદર સાથ આપનાર તમામ સાજિંદાઓ, અમારે પવિત્ર અન્ય, જો કે આમાં તો ઘણા બધાએ બ્રહ્મ બાળકો આવ્યા છે, આનંદ એ વાતનો થયો આ મંદિરના શિખરો ચડી જશે, કારણ કે બધાએ દાન ભૂદેવોને આપે, પણ આ મંદિરમાં ભૂદેવોનું દાન આવી રહ્યું છે, પવિત્ર બ્રાહ્મણોનું દાન આવી રહ્યું છે, એટલે મંદિરના શિખરો ચડી જવાના છે। બધા શ્રોતાગણો, પહેલે તો મારી ભલામણ એ છે, કાલે મારે અહીંયાથી વિદાય લેવાની છે, જોકે રાત્રે પાછા ભેળા થવાના છે, દાદા અહીંયાથી મુંબઈ જવાના છે, ને બંનેનો ઉતારો ત્યાં ડોંબિવલી સ્વામિનારાયણ મંદિરમાં જ છે, અને પ્રમ દિવસે બંને એક જ પ્લેનમાં કચ્છમાં જવાના છે, બાજુ બાજુમાં કથા છે, પછી દાદાની કથા ભીમાસરમાં છે અને આપણી કથા વ્રજવાણીમાં છે, બંને જગ્યાએ ભગવાનના ભક્તો તમે આવજો, તમે ન આવી શકો તમારા સંબંધી મોકલજો, બંને આહિરોનો પ્રેમ, કારણ કે ભીમાસરમાં પણ આહિરોનું આયોજન છે અને વ્રજવાણી પણ આહિરોનો પ્રેમ, આહિર કન્યાઓનો પ્રેમ છે। ભક્તો, તમે ત્યાં આવશો તો તમને આનંદ એ વાતનો થશે, ક્યારેક ક્યારેક લોકો બુદ્ધિના બળથી, તર્કના માધ્યમથી વિચારતા હોય છે કે ભગવાન જેવું કોઈ તત્વ નથી, પણ વ્રજવાણીમાં આવશો તમને ભગવાનના દર્શન થશે, પ્રેમના દર્શન થશે। પછી દાદાએ વાત કરી એમ ઢોલીના ધડન મસ્તક અલગ થયા, એ જ ક્ષણે અંધકાર છવાયો અને 140 આહિરી કન્યાઓએ દેહ છોડી દીધો, આકાશવાણી થઈ, એ આહિરો તમે ઓળખી ન શક્યા, મુરલીવાળો જ હું ઢોલી બનીને આવ્યો હતો, અને ચોથો રાસ રમવાનો સંકલ્પ ગોપીઓનો હતો, પૂરું કરવાને માટે અહીંયા આહિર કન્યાઓ, ગોપીઓ સ્વયં આહિર કન્યાઓ બનીને આવી હતી, અને ભક્તો 3 દિવસ 3 રાત્રિ રાસ ચાલ્યો। હજુ તમારા મનમાં થશે કે આ તો બધી દંતગાથાઓ હોય તો સાંભળો, વિશેષ કહું, ત્યાં બહુ સરસ મંદિર છે, મંદિરના મધ્ય ભાગમાં ભગવાન રાધાકૃષ્ણ બિરાજે છે, ગોળાકાર મંદિર છે અને ચારે બાજુ 140 આહિર કન્યાઓનો ફૂલ સ્ટેચ્યુઓ છે, અંદર સ્ટેચ્યુ નીચે લખ્યું છે એ કોની દીકરી હતી અને એનું શું નામ હતું, આટલી સત્યતા છે, માટે દર્શન કરવા માટે આવજો। પૂજ્ય જિજ્ઞેશ દાદાએ કહ્યું કે આપણે કાલે છૂટા પડવાના છીએ, ફરીને ક્યારે ભેળા થશું, હું તો કહું 1-2 વર્ષે પાછો ભેળું થવાય એવો પ્રયાસ કરતા રહેજો। અમે તો દર વર્ષે અહીંયા સંકલ્પ કર્યો છે, દર વર્ષે શરદ પૂર્ણિમાને દિવસે કથા પૂર્ણ હોતી પામે એમ અહીંયા 5 દાડાની કથા દર વર્ષે કરવી, આ વર્ષે પણ છે, અને અમારે અહીંયા ઓડિશાના બધા કડવા પાટીદાર સમાજે એક નવો સંકલ્પ કર્યો છે કે અહીંની કથા શરદ પૂર્ણિમાની પૂરી થાય એને બીજે દિવસે ભુવનેશ્વરની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજ આયોજિત સુંદર શ્રીમદ ભાગવતની કથાનું પણ આયોજન છે, તો તમે ત્યારે ફરીને આવજો, તમે ન આવો તો તમારા સંબંધીને મોકલજો, અને તમે ગયા પછી કે હજો હવે બધા જગન્નાથપુરી દર્શન કરવા માટે જાઓ, બધી વ્યવસ્થા થઈ ચૂકી છે, અને મારી તમને ભલામણ છે, એવું મહેરબાની કરી નહીં કહેતા કે ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં બધી વ્યવસ્થા છે, એવું નહીં કહેતા, આપણા મંદિરમાં બધી વ્યવસ્થા થઈ ચૂકી છે, આ શબ્દોનું સંબોધન કરી અને બધાએને પ્રેરણા કરજો કે જેથી કરીને આવી ધરતી પર જગન્નાથ ભગવાન જે અખંડ બિરાજે છે
એવી પવિત્ર ધરતી પર ઘણા બધા એને સંકલ્પ હોય કે આપણે જગન્નાથપુરી દર્શન કરવા જઈએ, પણ વ્યવસ્થા કેમ હશે, શું હશે, અજાણ્યો પ્રાંત છે. પણ બધાને કહેજો, તમે એક ફેરી જાઓ, તમને એમ લાગશે કે આપણે ગુજરાતની ધરતી પર જ વિચરણ કરી રહ્યા છીએ. એવું દિવ્ય ધામ ભગવાનની પૂર્ણ કૃપાથી બની ચૂક્યું છે. એ બધાએ સંદેશો આપજો. આ છ છ દિવસ, હજુ એક દિવસ બાકી છે. ભગવાનના ભક્તો, અહીંયા અમારે રાહુલ ભગત વગેરે જે પાર્ષદો આ સંસ્થા સંભાળી રહ્યા છે એને તમને રાજી કરવા માટે ખૂબ પ્રયાસો કર્યા હશે, ખૂબ દાખલો કર્યો છે. રસોડાની અંદર પણ તમે બધાએ ખૂબ રાજી થાય એનું ખૂબ અનુસંધાન રાખ્યું છે. તેમ છતાંય કોઈ જગ્યાએ કોઈ મણા રહી હોય તો આપ બધાએ વિશાળ હૃદય રાખી અને ક્ષમા આપજો. અને દાદાની આ કથાને કાયમને માટે યાદ રાખજો. અને હું તો એમ કહું, કથા યાદ રહે તો મુક્તિ થઈ જશે. આમાં ભજીયા જેમ આવશો ને એ યાદ રહેશે તોય મુક્તિ થઈ જશે, ને પહેલા બે દાડા ગયા ને એ યાદ આવશે ને તોય મુક્તિ થઈ જાય. ભગવાનની કથા તો મોક્ષ કરી દે, પણ સંબંધ કોનો, સંબંધ કોનો? પૂતના કઈ પ્રેમ કરવાનો હતી, ગઈ વેર કરવા ગઈ હતી તોય પૂતનાની મુક્તિ થઈ. ત્યાં શક્તાસુર પ્રેમ કરવાનો તો ગયો, તૃણાવત પ્રેમ કરવાનો તો ગયો, અઘાસુર પ્રેમ કરવાનો તો ગયો, તૃણાવત પ્રેમ કરવાનો તો ગયો. આ બધા એ પરમાત્મા સાથે વેર કરવા ગયા હતા તોય પણ મુક્તિ થઈ ગઈ. એમ કદાચ આપણે પણ ક્યાંક તકલીફ પડી હોય ને બે શબ્દ કડક બોલ્યા હોય, એ બોલેલા શબ્દો યાદ આવી જશે. જેમ ભગવાન કૃષ્ણ કહ્યું ને, માં હું બધું ભૂલી જઈશ, પણ તે મને બાંધ્યો હતો ને એ હું નહીં ભૂલું. તે મને દોરડાથી નહીં, તે મને તારા પ્રેમથી બાંધ્યો હતો. મને દુનિયામાં કોઈ ન બાંધી શકે, પણ પ્રેમરૂપી દોરાથી ધાગાથી બંધાવો છો તો માં હું તારા પ્રેમથી બંધાયો હતો. એમ ભક્તો, અહીંયા જે કાંઈ થયું એ બધું પ્રેમનું દર્શન છે. તો બધા ભગવાનના ભક્તો વારંવાર આવજો, બીજા ભક્તોને બધાને મોકલજો એવી ભલામણ છે. અને ક્યારેક ક્યારેક દાદા અહીંયા તમને દાનનો કહે છે, ભગવાનના ભક્તો આ મંદિર તમારું છે, તમે લખાવો છો. ને કદાચ હું કહું બધા ન લખાવી શકો તો ચિંતા નહીં કરતા, એ તો બધા ન પણ લખાવી શકે, સ્થિતિ હોય તો લખાવે, ન હોય તો ક્યાંથી લખાવે. પણ ભગવાનના ભક્તો ખાલી અહીં બેઠા બેઠા સંકલ્પ કરજો કે ઠાકોરજી આ ધામને નિર્વિઘ્ન પાર ઉતારે તો તમારું બધું લખાઈ ગયેલું મેં સમજશું. ભગવાનને પ્રાર્થના કરજો, કારણ કે છ છ દિવસથી તમે કથાનું શ્રવણ કરો છો એટલે અહીંયા સ્વયં પરમાત્મા બિરાજે. શ્રીમદ ભાગવત બોલે છે કે જ્યાં શ્રીમદ ભાગવતની ગાથા સંભળાતી હોય ત્યાં ભગવાન અનંત મુક્ત બિરાજતા હોય. અને જ્યારે તમે કથાનું શ્રવણ કરો ને ત્યારે તમે પણ સામાન્ય જીવાત્મા રહેતા નથી, તમે પણ બ્રહ્મરૂપ થઈ જાઓ છો. અને બ્રહ્મરૂપ બનેલા ભગવાનના ભક્તો સંકલ્પ કરે તો સંકલ્પને ઠાકોરજી જરૂર અવશ્ય મેં પૂરો કરે. તો તમને બધાને ભલામણ કરું છું, કમસે કમ સંકલ્પ કરજો. અને પૂજ્ય જિજ્ઞેશ દાદાને પણ ભલામણ કરું છું કે તમે પણ સંકલ્પ કરજો, કારણ કે પીઠ છે ને, પીઠ એ વંદનીય છે, પૂજનીય છે. અને જે વખતે એ પીઠ ઉપર બેઠા હોય ત્યાં સુધી એની મહાનતા પણ બહુ મોટી છે. યાદ રાખજો, એમ કહેવાય ગુરુની બહુ મોટી મહત્તા છે. ઘણી જગ્યાએ તો ગુરુને ગોવિંદ સમકક્ષ કીધા છે, પરંતુ જ્યાં સુધી આ પીઠ ઉપર બેઠા છે ને ત્યાં સુધી એ વક્તાને માટે પરો ગુરુ, ગુરુનાય ગુરુ તરીકે જેનું સંબોધન કરવામાં આવ્યું છે. બાલો યુવા અથવા વૃદ્ધો, દરિદ્રો, દુર્બલો, પીવા, યશ્ય વક્તા સદા વંદ્ય પૂજ્ય શ્લાઘની ચ જાયતે. આ પીઠ ઉપર બેઠેલા વક્તાશ્રી એ બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, દુર્બલ હોય, તેમ છતાં બધાને વંદન કરો યોગ્ય, પૂજન કરો યોગ્ય છે. તમારા મનમાં થશે આટલી મોટી મહત્તા શા માટે, તો એનું સમાધાન આપ્યું, શા નોત ગતા વાણી શ્રોતૃ સંસ્કૃતિ મોચની. એમની જે વાણી છે શ્રોતાની સંસ્કૃતિ માને જન્મ મરણના ફંદમાંથી બહાર કાઢનારી છે. તો પૂજ્ય દાદા પણ ત્યાં બેઠા બેઠા એવો સંકલ્પ કરે કે વારંવાર અહીં જગન્નાથપુરીમાં ભગવાનનો ગુણાનુવાદ ગાવાનો મોકો પાછો પ્રાપ્ત થાય અને વારંવાર અહીં પધારે. અંદાદા જેટલી વાર આવશે ને એટલી વાર હું કહું છું, બધા દાડા તો બધા દાડા મળશે, બધા દાડા નો તો એક દાડા, બે દાડા, ત્રણ દાડા જરૂર આવીશ, એ કન્ફર્મ. આમ અમારે એવું કન્ફર્મ છે જ કે એમની કથા હોય ને મારી કથામાં ગેપ હોય તો હું જાઉં છું, અને મારી કથા ચાલતી હોય ને દાદાને ગેપ કથા ન હોય, લગભગ ગેપ ઓછા મળે તો એ પણ કથામાં આવે છે. જો કે પરમ દિવસે છ તારીખે ઓલે દિવસે, ઓલો દિવસ ને, હા ઓલા દિવસમાં ખબર પડે ને તમને, છ તારીખ ભૂલી જાઓ, ઓલો દિવસ ન ભૂલાય. ઓલા દિવસે બંનેની એક જ દિવસે કથા શરૂ થાય છે, એની ભીમાસરમ આપણી વ્રજવાણીમાં, પણ દાદા મારી કથામાં આવવાના છે. શું કામ ખબર છે? દાદાની એક ટાઈમ કથા છે, અમારી બે ટાઈમ કથા છે. અને દાદા કથાનું શ્રવણ કરવા માટે તો આવવાના છે, પણ
એ વ્રજવાણીના પ્રેમના દર્શન કરવા માટે દાદા કે હું જરૂર આવીશ. આપણે ગઈકાલે ખૂબ સારા વિદ્વાન એવા મહેશભાઈ પૂજ્ય જિજ્ઞાસ દાદાને પણ જેણે સંસ્કૃત ભણાવ્યું છે, ઘણા બધા વિદ્વાનોને જેણે સંસ્કૃત ભણાવી અને વિદ્વાન બનાવ્યા છે, એ કહેતા મારે પણ વ્રજવાણી તો આવવું છે. હા, ગુટકા બુટકા ખાવાનું બંધ કરી દેજો, અહીંયા આવ્યા છો ને તો કાંઈક આપીને જાજો, દક્ષિણા આપવી પડે ને. દક્ષિણેમાં ભગવાનના ભક્તો આપણા જીવનની અંદર કુટે કુલક્ષણ દુર્ગુણ કાંઈ હોય તો એનો ત્યાગ કરજો. યુવાનોને કહું છું, યુવાનીના જમમાં માત પિતા વગેરેની મર્યાદાનો ભંગ થતો હોય તો અહીંથી સંકલ્પ કરીને જાજો, હવે અમે સંપૂર્ણ મર્યાદાનું પાલન કરશું તો પરમાત્મા ખૂબ રાજી થશે. ભગવાનને વારંવાર પ્રાર્થના કરું, આવો નવો મેળાવો અહીં વારંવાર થતો રહે અને આપણે બધાએ સાથે મળી પરમાત્માને સદૈન માટે રેજવતા રહીએ એવી ભગવાન શ્રી હિરણાચરણમાં પ્રાર્થના કરી. ખૂબ અમારી સાથે સ્નેહ છે, ભુવનેશ્વરની અંદર ખૂબ મોટી સંખ્યા છે, જોકે ઓડિશામાં પણ લગભગ 30,000 સંખ્યા કચ્છ કડવા પાટીદાર ભક્તો અહીંયા ઓડિશામાં વસી રહ્યા છે. પણ આનંદની વાત તો એ ગમે ત્યાં ગયા છે તોય પણ એમણે સંસ્કારો જાળવ્યા છે, આટલી દૂરની ધરતી પર આવ્યા પછી પણ સંસ્કારો જાળવ્યા છે. એવા સંસ્કાર આપણે પણ ગમે ત્યાં જઈએ તો આપણા જન્મ પણ જળવાઈ રહે એ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી અને ભક્તો મારી વાણીને અહીં વિરામ આપીશ. બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જગન્નાથ, જય હિન્દ, જય ભારત. અગર આપકો યે વિડિયો પસંદ આયા હો તો લાઈક કરેં ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.